ધોરણ પાંચ કેકારવ ગુજરાતી પાઠ ત્રણ સવારે સળવળના સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન પહેલો છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો બજર તો બાજરી તો અહીં વાદળે લખ્યું છે તો એનો શબ્દ વન છે વાદળયુ બીજો શબ્દ દરિયો ત્રીજો પુરુષ ચોથું ટિકિટ બારી પાંચમું ખાણીપીણી છઠ્ઠું મસાલો સાત બહેનપણી આઠ પાકીટ નવ નિશાન અને દસ રેખા ચિત્ર પ્રશ્ન બે છે નીચે આપેલ ફકરો તમારા મોટા ભાઈ કે બેન મોટેથી વાંચીને લખાવે અને તમારે લખવાનો છે અને લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ સરખાવો અને ભૂલ તપાસો તો અહીંયા બરાબર ત્યારે જથી ઊભો રહે પેજ નંબર ઓગણચાલીસ કેકારો ચોપડી છે એનો ફકરો લખાવશે તો અહીંયા આ રીતે લખેલ છે તો એ રીતે લખી એમાં જે ભૂલ હોય ચોપડીમાં જોઈને શોધવાની છે ત્રીજો પ્રશ્ન આપેલ કાવ્ય પંક્તિના આધારે પ્રશ્નના જવાબ આપો તો જવાબ જોઈશું પહેલો પ્રશ્ન આ કાવ્યમાં કોની વાત થઈ છે તો આ કાવ્યમાં ગીજુભાઈની વાત થઈ છે ગીજુભાઈ શું કરે છે તો ગીજુભાઈ વાર્તા કહે છે ત્રીજો પ્રશ્ન અહીં કયા બે શબ્દો એકબીજાના વિરોધી છે તો નાના અને મોટા ચોથું કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દ તો ભાઈ ભાઈ અને સવાઈ સગાઈ પાંચમું કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી છે તો શિશુ અને બચ્ચા છઠ્ઠું કાવ્યમાં એક પંક્તિ છે એક એકથી એ સવાય અહીં સવાય એટલે તો કે ક ચડિયાતી જવાબ આવશે પ્રશ્ન ચાર છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરો તો કૌંસમાં આપેલ શબ્દો મૂકી ફકરો પૂરવાનો છે તો પહેલી ખાલી જગ્યામાં દરરોજ બીજામાં ધ્યાનથી ત્રીજામાં આમતેમ ચોથામાં ધીમેથી પાંચમામાં ઘણીવાર છઠ્ઠામાં નમ્રતાથી સાતમામાં હસીને આઠમામાં બળજબરી નવમામાં નીચે અને દસમામાં આગળ આ મુજબ ફકરામાં જવાબ ઉપરના શબ્દોમાંથી જોઈને લખવાના છે પ્રશ્ન પાંચ છે ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તમારે એકસો આઠને ફોન કરવાનો થાય તો તમારા એકસો આઠના ડૉક્ટર સાથેનો સંવાદ લખો તો ડૉક્ટર એકસો આઠ હેલ્પલાઇનમાં હું તમારી શું સેવા કરી શકું તો આપણે બોલવાનું એટલે કે હું ડૉક્ટર સાહેબ અહીં મોટર કાર અને બાઇકનો અકસ્માત થયો છે ડૉક્ટર છે તમે કયા જિલ્લામાંથી વાત કરો છો તો હું અમદાવાદ ડૉક્ટર અકસ્માતનું સ્થળ જણાવો તો હું એસજી હાઈવે પર ઇસ્કોન મંદિર પાસે ડૉક્ટર અમે હમણાં જ એકસો આઠ મોકલીએ છીએ તો પ્રશ્ન છઠ્ઠો છે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને તમારી રીતે વાક્ય બનાવવાના છે અહીં મેં બનાવેલા છે એ વાંચીએ પહેલું રઢિયાળો પૂનમની રાત રઢિયાળી લાગે છે ડોક્ટર ત્રિવેદી જાણીતા પક્ષી નિષ્ણાત છે હોડીવાળાએ ઝડપથી હોડી ચલાવી જાહેર સ્થળોએ પાકીટમારથી સાવધાન રહ્યું મેં વાદળી કલરનો સેટ પહેર્યો હતો પોલીસે સકમન વ્યક્તિની પૂછપરછ કરી ઝાંકળ હોવાથી સવારે ધૂંધળું દેખાતું હતું આજે શાળામાં દોડની હરીફાઈ થવાની છે તેની પાસે સુંદર ચિત્ર ભોથી છે રાજેશને રસ્તામાંથી એક મોબાઈલ મળ્યો પ્રશ્ન સાત નીચે આપેલી વસ્તુઓને સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા જાડું પાતળું પછી થડ તો આંબો એરંડો વાક્ય આંબાનું થડ જાડું છે એરંડાનું થડ પાતળું છે વાક્ય આંબાનું થડ એરંડાના થડ કરતાં જાડું છે તો એવી જ રીતે આગળ આપણે જોઈશું પહેલું છે મોટું અને નાનું શહેર છે અમદાવાદને મોરબી તો જવાબ અમદાવાદ મોટું શહેર છે અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે અમદાવાદ મોરબી કરતાં મોટું શહેર છે એવી જ રીતે બીજામાં ઊંચું નીચું પર્વતમાં ગિરનાર અને પાવાગઢ તો વાક્ય ગિરનાર પર્વત ઊંચો છે પાવાગઢ પર્વત નીચો છે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં નીચો છે પાવાગઢ પર્વત ગિરનાર પર્વત કરતાં ઊંચો છે ત્રીજું છે વધારે ઓછું વસ્તી ને ડાકોર તો જવાબ સુરતની વસ્તી વધારે છે ડાકોરની વસ્તી ઓછી છે ડાકોરની વસ્તી સુરત કરતાં ઓછી છે સુરતની વસ્તી ડાકોરની વસ્તી કરતાં વધારે છે ચોથું છે દૂર નજીક ચંદ્ર ને તારા તો વાક્ય ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર તારા કરતાં દૂર નજીક છે તારા ચંદ્ર કરતાં દૂર છે પાંચમું છે મોંઘું સસ્તું ઘી તેલ ઘી મોંઘું છે તેલ સસ્તું છે ઘી તેલ કરતાં મોંઘું છે તેલ ઘી કરતાં સસ્તું છે હવે છે પ્રશ્ન આઠ વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા ખાનામાં ખરું કરો તો વાક્ય છે હું જમી રહ્યો છું તો હાલમાં કે હવે પછી તો કે હાલમાં આવશે બીજું છે કાલે સાંજે હું મિત્રને ઘરે જઈશ તો હવે પછી ત્રીજું કાલે કોમલ ક્રિકેટ રમશે તો હવે પછી ચોથું આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે તો હાલમાં પાંચમું વિક્ટર આવતે મહિને પરીક્ષા આપશે તો હવે પછી પ્રશ્ન નવશે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવ તો સાચવીને જિયાન સાચવીને અરીસો લાવે છે રિયા ગીત ગાતા ગાતા શાળાએ આવી જય ફટાફટ લેસન કરે છે ગીત ખડખડાટ મિત ખડખડાટ હસે છે વિયાને મોટેથી બૂમ પાડી હરણ ઝડપથી દોડે છે કાચબો ધીમે ધીમે ચાલે છે પ્રશ્ન દસ શબ્દને ઓળખી કાઢો મણાસ તો માણસ તો એવી જ રીતે આમાં કડકડતી પ્રવેશ દ્વાર પાકીટમાર શકમન અને પાંચસો પ્રશ્ન અગિયાર નીચેના ફકરામાં ભાગ્યેન અને ભાગ્યશ્રીની વિગતો ભેગી થઈ છે તો એ જુદી તારવવાની છે તો પહેલાં ભાગ્યશ્રીની વિગત આપણે જોઈએ ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે કદી ઘણી જ તેજસ્વી છે તે કદી લેસન ન લાવી હોય તેવું બનતું નથી ભાગ્યન ભાગ્યેન નિમિત્ત વિદ્યાર્થી છે તે રમતમાં એવો કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવાનું કહે છે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે પ્રશ્ન બાર આપેલ સંવાદ કોણ બોલી શકે તે વિચારો અને લખો મને લાગે છે કે પાકીટમાં હશે તો સવિતાબેન બોલી શકે બીજું સર મારા પાકીટમાં ન તો રૂપિયા છે ન તો ક્રેડિટ કાર્ડ તો જાનકીબેન બોલી શકે ત્રીજું તમે પહેલા અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું તો વર્ષિલ નાગરેચા બોલી શકે ચોથું માફ કરજો સર પણ મારું નામ કિશન નથી તો પાકીટમાં બોલી શકે પાંચમું સોમું સાંગી સાચું કહે આ તારું પાકીટ છે તો વર્ષિલ નાગરેચા બોલી શકે પ્રશ્ન તે આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તો પરિસ્થિતિ તમારો ખાસ મિત્ર શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો તો હું તેને ઊભો કરીશ અને જો વધારે વાગ્યું હશે તો દવાખાને લઈ જઈશ બીજી પરિસ્થિતિ તમે નિબંધની નોટબુક ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવાના છે તો શિક્ષકને શું કહેશો તો જવાબ હું શિક્ષકને કહીશ કે મારી બુક ઘરે ભૂલાઈ ગઈ છે તેથી હું બુકમાં લખું છું ઘરે જઈને તેમાં લખી દઈશ ત્રીજું તમારે મિત્રની જન્મદિનની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બેન બીમાર છે તો શું કરશો તો જવાબ હું મારા નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવા માટે ઘરે જ રોકાઈશ ચોથું છે તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને સો સહકાર આપશો તો હું મારા મમ્મીને રસોઈ બનાવવામાં મદદ કરીશ પાંચમી પરિસ્થિતિ તમારે પ્રજાસત્તાક દિને એક પાત્રીય અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો તો હું જે પાત્ર ભજવવાનું છે તેની તૈયારી કરીશ પ્રશ્ન ચૌદ વાક્યોને જોડકા જોડો જો તમે આવશો તો અહીંયા સામસામે વાક્ય આપેલ છે તો એને જોડવાના છે તો આ મુજબ જોડીને લખી શકાય કે જો તમે આવશો તો જ હું આવીશ અમે આવશુંય ખરા ને જમશુંય ખરા દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે જે વહેલા ઊઠે એ વીર કહેવાય ગરમી એટલી હતી કે અમે પરસેવે ના પ્રશ્ન પંદર કોઈ પણ બે જોક્સ લખો તો અહીંયા મેં બે જો લખેલ છે અને તમે તમને આવડતા હોય એ જોક્સ લખી શકો આગળ પ્રશ્ન છે ફકરાને આધારે ચિત્ર દોરો તો અહીંયા જે ફકરો આપેલ છે એના આધારે અહીં ચિત્ર બનાવવાનું છે પ્રશ્ન સત્તર છેલ્લો પ્રશ્ન સવારે સળવળ એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું શું નવું શીખ્યા એ લખો તો શું ગમ્યું તો હોડી ચલાવવાની હરીફાઈ વર્ષિલ નાગરેચાની જાસૂસી બુદ્ધિ ખૂબ ગમ્યા શું ન ગમ્યું તો જાનકીબેનના પૈસા ચોરાયા એ ન ગમ્યું અને શું નવું શીખ્યા તો ભીડવાળી જગ્યાએ જઈએ ત્યારે પાકીટમાંથી સાવધાન રહેવું જોઈએ અને આપણી વસ્તુને બરાબર સાચવવી જોઈએ આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું